भरूच सिविल હોસ્પિટલમાં તબીબીને બેદરકારીને કારણે અંકલેશ્વરના એક યુવાને છેલ્લા 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે। આજથી 5 વર્ષ પહેલા અંકલેશ્વર ગાર્ડન સિટીમાં એક મારામારી થઈ હતી જેમાં અતુલ ગિરી નામનો યુવાન વચ્ચે પડ્યો હતો। ઘટનામાં તેને પેટમાં ઈજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યાં જે તે સમયના તબીબીએ તેને બહારથી તપાસી ટેબ્લેટ આપી તમે સારા થઈ જશો એમ કહી મોકલી આપ્યો હતો। ત્યારબાદ વચ્ચે વચ્ચે તેને પેટમાં દુખાવો થયો હતો જે બાદ અતુલગીરી એક વર્ષ અગાઉ અકસ્માતનો ભોગ બન્યો હતો। એમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા જતાં પેટમાં વર્ષોથી દુખવાની સમસ્યા ડૉક્ટરને કહી હતી જેથી યુવાનોને ફૂલ બોડી ચેકઅપ કરતા તેના પેટનો એક્સરે જોતા એક સમયે ડૉક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા। યુવાનના પેટમાં ચપ્પુ મળી આવ્યું હતું અને અતુલગીરીનું આગામી 2-3 દિવસ તેનું ઓપરેશન કરી 5 વર્ષથી પેટમાં રહેલા ચપ્પુને તબીબીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યું। યુવાને મીડિયા સમક્ષ અપીલ કરી હતી કે કોઈ પણ દર્દી ડૉક્ટર પાસે આવે ત્યાં ડૉક્ટર તેનો ઉપરથી ચેકઅપ ન કરે પણ જરૂર જણાય તો એક્સરે અને સોનોગ્રાફી પણ કરે જેથી ડૉક્ટરની નિષ્કાળજીથી તેને સાથે ઘટેલી ઘટના 5 વર્ષથી વેઠવી પડતી પીડા અને અન્ય કોઈને ભોગવવી ન પડે। ગાર્ડન સિટી 5-6 સાલ પહેલે એક ઝઘડા હો ગયા થા જીસકે જીસ દોરાન મેરે પેટ પે કુછ લગ ગયા થા। वो इलाज कराने के लिए मैं भरूच सिविल हॉस्पिटल गया तो वहाँ पे डॉक्टर ने देख के मेरे को गोली और कुछ टैबलेट्स दे दिए और बोल दिया कि तुम ओके हो तुम जा सकते हैं। फिर उस 3-4 साल बाद कुछ पेट में थोड़ा बहुत दुखता था, ऐसा लगता था कि पेट है, पेट में दर्द है, ऐसा ऐसा नॉर्मल। पर जब पिछले साल मेरा एक्सीडेंट हुआ मेरे सर पे 36 टाके आए थे उस दौरान मेरे पेट में बहुत ज्यादा दुख रहा था, बहुत सहन नहीं हो पा रहा था। तो मैंने डॉक्टर को बोला कि डॉक्टर पेट में दुख रहा था, डॉक्टर ने बताया कि एक्सरे कर लो। एक्सरे करवाया तो उसमें चाकू निकला और ये भरूच सिविल हॉस्पिटल में डॉक्टर को मैंने जिस टाइम बताया था स्टार्टिंग में, अगर उसी टाइम उन लोग ने देख लिया रहता अच्छे से तो आज मेरे को ये तकलीफ नहीं होती। 5 साल से जो मैं दर्द झेल रहा हूँ वो दर्द मेरे को झेलना नहीं पड़ता। मैं चाहता हूँ कि जो भी डॉक्टर है उन पर कड़ी से कड़ी कार्रवाई हो और डॉक्टरों को अगली बार से इतनी छोटी सी चीज लगी हो तो भी पूरा फुल जो उनका इलाज है, जो रूल्स एंड रेगुलेशन है उस हिसाब से उनका इलाज होना चाहिए। तो एक जल्दबाजी में टैबलेट दे के ना ये वो ऐसा करके निपटारा नहीं करने का है, जो भी हो एकदम अच्छे से होना चाहिए। અત્રે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ અગાઉ ભરૂચ સિવિલમાં ઘટના બની ત્યારે કોણ ડોક્ટર હતો અને તેની સામે ફરજમાં આવા ગંભીર બેદરકારી દાખવવા બદલ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહે। સચિન પટેલ, ભરૂચ।